છે GTPL નેટવર્ક અને આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાત. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. સાવધાન, એવા જાતકો કે જેમનો જન્મ 15મી ફેબ્રુઆરીથી 15 માર્ચ અને 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર વચ્ચે થયો હોય, સાવધાન, ઈસવીસન 2024માં રહેજો. ખુશીની વાત છે એવા જાતકો માટે, અને ખાસ કરીને ઈસવીસન 2024માં મે મહિના એવા જાતકો કે જેમની રાશિ વૃષભ, કન્યા અને મકર છે, સૌથી વધુ લાભાન્વિત થશો આપ. અલબત્ત કે જે લોકોને સાવધાન કર્યા છે એમને ઉપાય પણ બતાવવો જ પડે. એક પ્લાસ્ટિક પાઉચ જીપલોક બેગની અંદર 21 જવના દાણા, 21 અડદના દાણા, 21 લીલા મગના દાણા, સાથે સાથે 7 લાલ ચણોથી અને 7 સફેદ ચણોથી એનું એક પેકેટ બનાવી તમારા શયન કક્ષની અંદર તમારા ખિસ્સામાં 2024માં રાખશો તો શનિ અને રાહુની પીડા અવશ્ય ઓછી થશે. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ. અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. અશોકભાઈ અને દર્શક મિત્રો નમસ્કાર, તો ચોક્કસપણે, કારણ કે નમસ્કારને તમે લાયક છો, સ્નેહવંદનને તમે લાયક છો, મારા દિલોજાન મિત્ર છો. દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન શોની 7 વર્ષની અનંત યાત્રા અને સફરમાં અમે તમને અવનવી વાતો સુપેરે તલસ્પર્શી રીતે જ્ઞાનમાં વધારો કરનારી અને જ્યોતિષ જ્ઞાન દ્વારા તમને એક કવચ, સુરક્ષાનું કવચ પૂરું પાડવાની અમારી એક અંદરૂની લાગણી, મારી ને અશોકભાઈની, મારા કેમેરામેન મિત્રોની, મારા લાઇટમેન મિત્રોની પણ છે. આશય એટલો જ છે કે જ્યોતિષશાસ્ત્રમાં તમે સચવાઈ રહો, તમે એ શાસ્ત્રનો બહુ જ નિસ્પૃહી રીતે, પવિત્ર રીતે ઉપયોગ કરી શકો અને એનો આપણછેટ તમારા વ્યક્તિત્વ સુધી લાગે નહીં. મોટાભાગે મોટી મોટી, બહુ મોટી મોટી વિધિઓ, લાખો લાખોની અશોકભાઈ વિધિઓ લોકો કરતા હોય છે, ત્યારે અમે તમને એક કહેવાય ને કે નજીવા ખર્ચની અંદર તમારી જીવન નૈયાને અમે હલેસા મારી અને સામે કિનારે પહોંચાડવાનું કામ કરતા હોઈએ છીએ. ગત શોની અંદર અમે માનસિક સમસ્યાઓ, મનની સમસ્યાઓ મન કી બાત અમે તમારી સમક્ષ મૂકી કે મન ક્યાં અટવાય, મન ક્યાં વિહ્વળ બની જાય, મન ક્યારે મનોમંથન કરે અને મનોવ્યથા જીવનમાં ક્યારે ઊભી થાય અને માનસિક તકલીફો જ્યારે આમ આદમીની જિંદગીમાં આવે છે ત્યારે બિચારો નાહકનો હેરાન પરેશાન થાય છે અને તમને જે ક્વોલિટી લાઈફ હોય, ગુણવત્તા સફર જીવન એ જીવવા દેતો નથી. સો લેટ અસ મૂવ ટુ માય એડોરેબલ એન્કર અશોક મોદી, એ તમને કંઈક નવું આપવાની તાલાવેલીમાં છે અને કંઈક આતુરતામાં છે. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ જ સુંદર વાત કરી અને ગત એપિસોડમાં પણ આપણે કેટલીક ચર્ચા કરી હતી અને દર્શક મિત્રોના જે સવાલો હતા એ આપણે જોયું કે 2023માં એ લોકો એક વર્ષમાં જોયું એ લોકોએ કે એક એવી પરિસ્થિતિઓ, એવા ગ્રહ યોગોની જે જ્યોતિષની દ્રષ્ટિએ આપણે ચર્ચાનો સવાલ છે અને એમના સવાલ છે, ત્યારે એવા કયા ગ્રહ યોગો બનતા હોય છે કે જે વ્યક્તિ સુસાઇડ માટે એક પ્રેરિત થતો હોય છે, અથવા તો એક ડિપ્રેશનની બાબત હતી કે લાંબા સમય સુધીનું ડિપ્રેશન, તો એમાં તમે આપણા ગ્રહ યોગોની, તમે ઘણા ગ્રહ યોગોની ચર્ચા કરી હતી, ચંદ્ર, શનિ અને તમે બુધને લઈને જે બુધ ચંદ્રની, બિલકુલ એ બધી બાબતો તમે ખૂબ સુંદર રીતે ચર્ચા કરી હતી.
તો આજે થોડા એવા સવાલો છે અને કેટલીક આગળ એમાં ચર્ચા કરીએ કે જે મેન્ટલ ડિસ્ટર્બન્સ છે, ઇમ્બેલેન્સની વાત છે, એમાં જે આપણે ઓટિઝમ છે એક બાબત, એ એક નવી એક બાબત જોઈ રહ્યા છે આપણે, અને એમાં સવાલો છે. તો જ્યોતિષની દ્રષ્ટિએ હજી પણ આ બધા સવાલોમાં હું ઈચ્છીશ કે એવા કયા ગ્રહો યોગો કે આ બધી બાબતો કરવા પ્રેરિત કરતા હોય છે, અથવા તો જ્યોતિષિક બાબતો બનતી હોય છે અને જાતકોને એનો પ્રભાવ થતો હોય છે, તો એક ઓટિઝમ અને મેન્ટલ ઇમ્બેલેન્સની વાત કરી. ચોક્કસ, એક મેન્ટલ રિટાર્ડેશન, તેને શોર્ટ ભાષાની અંદર MR કહેવામાં આવે છે. સો એમાં મોંગોલ ચાઇલ્ડ પણ આવી જાય છે. મેન્ટલ રિટાર્ડેશનની અંદર માનસિક અવ્યવસ્થા ખોરવાતી હોય છે. ઓટિઝમની અંદર એનો ગુજરાતી શબ્દ છે સ્વલિનતા. સ્વ, બિલકુલ બિલકુલ, સ્વલિનતા એટલે પોતાની અંદર મય રહેવું. બિલકુલ બિલકુલ, કદાચ લોકોને આ ગુજરાતી શબ્દથી પરિચિત નહીં હોય. એ સારું કર્યું તમે ઓટિઝમની એક મારી ઈચ્છા હતી કે તમે કહેલું પહેર બી કરો કે વોટ ઇઝ ઓટિઝમ એન્ડ વોટ ધ પીપલ કન્સર્ન વિથ ધેટ, બીકોઝ ધી ચાઇલ્ડ હુ ઇઝ સફરિંગ ફ્રોમ ઓટિઝમ, હી ઓર શી ડઝન્ટ કેર ફોર અધર્સ. પોતાની અંદર લીન હોય, પોતે જે ઇચ્છતા હોય એવી જ બોડી લેંગ્વેજ ને બોડી પોસ્ચર ને એમના નખરા અને વાતચીતો ને આ તે, બહુ માયાળુ બાળકો હોય છે એકદમ. આપણને એમ થાય કે આ બાળકને આપણે મોટું કરીએ, સાચવીએ, જેનાથી કોઈ મોટું પુણ્યનું કામ નથી સાહેબ. તો આ વાત છે ઓટિઝમની, આ વાત છે મેન્ટલ રિટાર્ડેશનની, આ વાત છે મોગોલ ચાઇલ્ડની. તો આ ત્રણ પ્રકાર છે, એક છે ઓટિઝમ, બીજું મેન્ટલ રિટાર્ડેશન અને ત્રીજું મોગોલ ચાઇલ્ડ. મોગોલ ચાઇલ્ડ પણ તમે જોજો, આમ તમે વાહન લઈને જતા હોય, આગળ દિશામાં જતા હોય તો આમ કેવા નખરા નિશાન કરતા હોય, તમને હસાવે, આપણને લાગે આ ઈશ્વરે કેવી કેવી રચના જગત ઉપર કરી છે. મિત્રો, કે આવા બાળકો ખૂબ વાલા લાગે, આપણને થાય કે એમની જોડે આપણે પણ જોડાઈ જઈએ, એમના જેવા થઈ જઈએ અને દુનિયાનું કોઈ ટેન્શન રહે જ નહીં. આ બહુ મોટી વાત છે. બિલકુલ બિલકુલ બિલકુલ. અને આ બાળકો તો ખરેખર ઈશ્વરની ધ્યાન અને ઈશ્વરના આશીર્વાદ, બોન ઓફ ધી ગોડ, મતલબ જેને કહેવાય કે ઈશ્વરનું, ભગવાનનું વરદાન છે. બિલકુલ. આવા બાળકો, પણ આ બાળકો કેવી રીતના જન્મ લે છે, એવા કયા ગ્રહ યોગ હોય છે અને એવી કઈ પરિસ્થિતિ કુંડળીની હોય છે કે જેના કારણે આ બાળકોને ભલે સ્વલિન હોય પણ એમને બીજાના આધારે, સ્વ કરતા બીજાના આધારે જીવવું પડતું હોય છે. તો જન્મ કુંડળી તમે ખોલો, તપાસો અને જુઓ ગ્રહસ્થિતિ. અશોકભાઈ, બહુ એનું નિરીક્ષણ કરવા જેવું છે. બિલકુલ. જન્મ કુંડળીમાં જ્યારે પ્રથમ ભાવમાં, જેમ જન્મ કુંડળીના અશોકભાઈ 12 ભાવ હોય છે અને આ 12 ભાવની અંદર પ્રથમ લગ્ન લખેલું હોય, જ્યાં લગ્ન લખેલું હોય, લ લખેલું હોય તમારી જન્મ કુંડળીમાં, અને એ ભાવની અંદર જ્યારે ચંદ્ર સાથે કેતુ જોડાય, ચંદ્ર સાથે શનિ જોડાય, ચંદ્ર સાથે મંગળ જોડાય, ચંદ્ર સાથે કોઈ પણ ગ્રહ જોડાય. મેં અસંખ્ય જન્મ કુંડળીઓનું નિરીક્ષણ કર્યું છે દર્શક મિત્રો. મોટાભાગના ઓટિઝમના બાળકની કુંડળીમાં જન્મ કુંડળીના કાં તો પ્રથમ ભાવની અંદર, કાં તો દ્વિતીય ભાવની અંદર, કાં તો દ્વાદશ 12મા ભાવની અંદર ક્રૂર ગ્રહોનો મેળો, અને એ પણ ચંદ્ર સાથે. અગેન આઈ વુડ સે, ચંદ્ર એટલે મન છે અને મન એટલે ચંદ્ર છે. આ ચંદ્રને સેન્ડવિચ કરી નાખે. પ્રથમ ભાવની અંદર ચંદ્ર હોય અને નબળો હોય, વૃશ્ચિક રાશિમાં હોય, મકર રાશિમાં હોય, એની સાથે રાહુ જોડાઈ જાય. આ જે ચંદ્ર રાહુ સાથે જોડાય, પાછું મંગળ સાથે જોડાઈ જાય. આ ચંદ્ર રાહુ સાથે જોડાય, મંગળ સાથે જોડાય, વળી પાછો શનિ સાથે જોડાઈ જાય. ત્રણ ત્રણ પ્લેનેટ જે ચંદ્રના શત્રુ જ કહી શકાય. રાહુ એનો શત્રુ છે, ક્યાંક કેતુ હોય તો કેતુ એનો શત્રુ છે, શનિ હોય તો શનિ શત્રુ છે, અંગ્રેજી ગૌમાં પ્લુટો જોડાય તો આ તકલીફ કરે. મંગળ એનો મિત્ર છે, પણ ચંદ્ર સાથે મંગળ બેસે, મંગળ સાથે રાહુ બેસે તો મંગળને બગાડે. ચંદ્ર સાથે મંગળ બેસે મિત્ર યોગ થાય, પણ શનિ બેસાય તો મંગળને બગાડે. એટલે જેને કહેવાય ને કે આ એક એવો યોગ ઊભો થાય કે જો તમારી જન્મ કુંડળીના પ્રથમ ભાવની અંદર, દ્વાદશ 12મા ભાવની અંદર, અગર જીતીય ધન સ્થાનની અંદર, વાણી સ્થાનની અંદર, બીજા ભાવની અંદર જો આ ગ્રહો ગોઠવાયેલા હોય, ભલે 6
છૂટા છવાયા હોય કાં તો યુતિમાં હોય. ચંદ્ર સાથે રાહુ હોય, અગર ચંદ્ર સાથે કેતુ હોય અને એમાં મંગળ શનિ ભળ્યા હોય, ચંદ્ર મંગળ હોય, કેતુ કે રાહુ ભળ્યા હોય, શનિ અંદર ભળતો હોય, પ્લુટો અંદર ભળતો હોય, ચાર ચાર પાંચ પાંચ ગ્રહોનો સમૂહ એક ટોળું ત્યાં ભેગું થાય તો ચોક્કસપણે એક જ્યોતિષિક વિખવાદ ગ્રહો વચ્ચેના જે કહેવાય કે વિરોધાભાસી ગુણ અને લક્ષણો, જાતકને ઓટિઝમ નામનો ભયાનક રોગ, માનસિક રોગ આપે છે. ચંદ્ર એટલે ચંચળતા છે. આવું જાતક વારંવાર સ્થિર ના રહે, પોતાનું માથું હલાયા કરે અને સામેના માણસને આમ સમજાવવાની કોશિશ કરે, એકની એક વાતને પુનરાવર્તન કરે, એકનો એક શબ્દ વારંવાર બોલે, બહુ સમય પછી એને કંઈક સમજાય. અલબત્ત ટ્રેનિંગથી આવા બાળકો આવી વિકટ પરિસ્થિતિમાંથી મુક્ત થઈ શકે છે. એવું મોંગોલ ચાઇલ્ડનું છે. મોંગોલ ચાઇલ્ડની અંદર શું હોય, માત્ર ચંદ્ર શનિથી ના થાય, પણ મેં જોયું છે કે મોંગોલ ચાઇલ્ડ ત્યારે શક્ય બને છે કે કુંડળીની અંદર ચંદ્ર વૃશ્ચિક રાશિમાં હોય, મકર રાશિમાં હોય અને એમાં કેતુ જોડાય, તો મોંગોલ ચાઇલ્ડનો જન્મ થાય છે. ચંદ્ર સાથે કેતુ જોડાય અને એમાં પ્લુટો બેસે તો અવશ્ય મોંગોલ ચાઇલ્ડ પેદા થાય છે. આવી રીતે મેં તમને વાત કરી ઓટિઝમ, એમઆર અને મોંગોલ. એમઆર એટલે મેન્ટલ રિટાર્ડેશન. મેન્ટલ રિટાર્ડેશન માટે શું છે કે ચંદ્ર એ સ્મૃતિનો ગ્રહ છે, મનનો ગ્રહ છે, મનનો કારક છે, અને એ ચંદ્ર સાથે જ્યારે પણ રાહુ જોડાય અને એમાં ક્રૂર ગ્રહો બીજા પડે તો પણ મેન્ટલ રિટાર્ડેશન આવે. એટલે એમઆર, જે એમઆર બાળક કહેવામાં આવે છે, એનું શોર્ટ ફોર્મ છે આ. પણ એમાં મુખ્યત્વે અશોકભાઈ ખાસ જવાબદાર હોય તો કુંડળીનો પ્રથમ ભાવ વધારે જવાબદાર છે, જે દેહસ્થાન છે. બિલકુલ. પછી 12મો ભાવ આવે અને પછી બીજો ભાવ આવે. ટૂંકમાં જન્મ કુંડળીના ઉપરના 12મું, પ્રથમ અને દ્વિતીય ભાવમાં જ્યારે ક્રૂર ગ્રહોનો મેળાવડો હોય ત્યારે અવશ્યપણે ચોક્કસપણે મેન્ટલ રિટાર્ડેશન, મોંગોલ ચાઇલ્ડ અને ઓટિઝમ નામનો આ ભયાનક રોગથી બાળક પીડાતું હોય છે. સામાન્ય રીતે આને કુંડળીનો કર્સ કહેવામાં આવે છે, ગુજરાતીમાં એને શાપ કહેવામાં આવે છે. નિવારણની વાત પછી કરશું આપણે ચોક્કસપણે, એના કેવી રીતના આ બધા યોગમાં અમે મદદરૂપ થઈ શકીએ, ગ્રહો મદદરૂપ થઈ શકે, ઈશ્વર મદદરૂપ થઈ શકે, ડૉક્ટરી આલમ મદદરૂપ થઈ શકે, કાઉન્સેલિંગ મદદરૂપ થઈ શકે, ઉપાયો મદદરૂપ થઈ શકે, એની પણ આપણે વાત કરશું ચોક્કસપણે. અશોકભાઈ સાથે પુનઃ આગળ વધું છું નવા પોઈન્ટ માટે. મગજભાઈ, ખૂબ જ સુંદર ચર્ચા કરી કે જે જ્યોતિષિક દ્રષ્ટિએ જે આ ચર્ચા, આજે જે સવાલો હતા એ જબરદસ્ત હતા. અને જ્યોતિષિક દ્રષ્ટિએ જયારે આનું તમે સમાધાન ક્યાંક કર્યું, અથવા તો તમે એક એટલે સારી રીતે ફેર કર્યું કે ભાઈ ઓટિઝમ શું છે, મોંગલ ચાઇલ્ડ શું છે, અને મેન્ટલ રિટાર્ડેશનની જે વાત કરી, એ આ પરિસ્થિતિઓ જ્યારે બનતી હોય છે ત્યારે જ્યોતિષિક દ્રષ્ટિએ શું બાબતો જવાબદાર છે એ બહુ સારી રીતે તમે સમજાવ્યું. તો જે જ્યોતિષ રસિક હોય છે લોકો માટે ખૂબ આજનો ટોપિક સારો હતો. એ પછી પંકજભાઈ, જ્યારે આપણે આ બધી બાબતોની ચર્ચા કરી છે તો ક્યાંક ને ક્યાંક આ જે રૂટિન છે ગ્રહો પ્લેનેટની, તમે એક વ્યવસ્થાની એક વાત કરી કે ભાઈ આ બધી એક બાબત, પણ જ્યારે ગોચરમાં આ ગ્રહોની યોગોનું જે કાકું એક બાબતો બનતી હોય છે, અને માણસમાં અને વ્યક્તિમાં જાતકમાં જ્યારે એક ગાંડપણ જે કહેવાય, અથવા તો ધૂનીપણું, અથવા તો ડિપ્રેશનની બાબતો, આ બાબતો જ્યારે બનતી હોય છે, તો ગોચરમાં આપણે થોડી વાત કરી લઈએ કે એવા કયા ગ્રહો, એવી કયું ગોચર ભ્રમણ જ્યોતિષની દ્રષ્ટિએ એ જવાબદાર છે. તો અશોકભાઈ, તમે બહુ સરસ પ્રશ્ન કર્યો છે કે આપણે જન્મકુંડળીના પરમેનન્ટ યોગમાં વાત કરી કે ચંદ્ર જ્યારે દૂષિત થાય, ચંદ્ર સાથે શનિ બેસે ત્યારે આપઘાતી વલણ ઊભું થાય, ચંદ્રની સામે બુધ બેસે ત્યારે ડિપ્રેશનના યોગ ઊભા થાય, ચંદ્ર સાથે રાહુ કેતુ પ્રથમ ભાવ, દ્વિતીય ભાવ, 12મા ભાવમાં શનિ મંગળ સાથે બેસે તો ઓટિઝમ છે, મેન્ટલ રિટાર્ડેશન છે, માનસિક તાણ છે, ધૂનીપણું છે, મોંગોલ ચાઈ છે, એવી અસંખ્ય બાબતો સમાજમાં અને આપણી સમક્ષ આવતી હોય છે. હવે અશોકભાઈ એવું પૂછ્યું કે ભાઈ
એવા સ્વસ્થ માણસો પણ મેં જિંદગીમાં જોયા છે કે જેમ નેપોલિયન જેવા હોય, સિકંદર જેવા હોય, અભિમન્યુ જેવા હોય, પણ સમય અચાનક શિખંડી જેવા થઈ જતા હોય, માનસિક રીતે એટલા બધા દુઃખ ભોગવતા હોય છે, માનસિક તાણમાં જીવતા હોય છે, અને અચાનક જ અણધાર્યું કોઈ અસ્તુત્ય પગલું એ લોકો લેતા હોય છે. તો આવું ગોચર કયું હોય છે જેના કારણે માનસિક હેરાનગતિ થાય? સૌ પ્રથમ તો મિત્રો એક ચોક્કસ વાત કરીશ કે મેં એવી કુંડળીઓ અસંખ્ય જોઈ છે, અસંખ્ય કુંડળીઓ જોઈ છે. હમણાં એક મારી પાસે ભાઈ આવેલા, એનું ઉદાહરણ બહુ સાક્ષાત ઉદાહરણ તમને આપું છું કે ભાઈ જે હતા એ કુંભરાશિના જાતક છે, અને કુંભરાશિના જાતક એટલે 11ના અંક આગળ એમની કુંડળીમાં ચંદ્ર આવે. હવે અત્યારે હાલ ગોચરમાં શનિ પણ કુંભ રાશિમાં ચાલી રહ્યો છે, બરોબર છે. હવે શનિ તો કુંભ રાશિમાં ચાલી રહ્યો છે, એમના ચંદ્ર ઉપરથી ગોચર ભ્રમણ કરી રહ્યો છે, એટલે એક સાડા સાતી પનોતી તો થઈ જ. પણ અહીંયા વધારે બાબત એક મને કનડે છે, જે ગમતી નથી, જે મારા અભ્યાસુ જીવને ક્યાંક ચેલેન્જ આપે છે કે ભાઈ જરૂરી નથી કે ભાઈ ચંદ્ર ઉપરથી શનિ જાય એટલે એ માણસ ગાળો થઈ જાય, અગર તો ડિપ્રેશનમાં આવી જાય, ધૂની દુઃખમાં આવી જાય, માનસિક તાણ ભોગવે. પણ એ ભાઈ જે મારી પાસે આવે ને, કુંભ રાશિના જાતક તો હતા જ, પણ સાથે સાથે એમની જન્મકુંડળીમાં સૂર્ય પણ કુંભ રાશિનો. એટલે અશોકભાઈ થાય શું, દર્શક મિત્રો તમે પણ સમજો કે કુંભ રાશિનો ચંદ્ર, કુંભ રાશિનો સૂર્ય, સૂર્ય અને ચંદ્ર બંનેનું જોડાણ એટલે અમાવસ યોગ થયો, થયો કે નહીં? બરાબર. એટલે જ્યારે કુંભ રાશિ ઉપર એ ભાઈની કુંડળીમાં અત્યારે શનિ ફરતો હોય ત્યારે એમના સૂર્ય ઉપરથી પણ એ શનિ ફરે છે, અને અમાવસ યોગ, અમાવસ યોગની અંદર ચંદ્રનું વળ બિલકુલ જતું રહે, કારણ કે ચંદ્ર અંધારીઓ ચંદ્ર બની જાય, પ્રકાશવિહીન ચંદ્ર બની જાય દર્શક મિત્રો, અને એની જોડે પાસે સૂર્ય આવી જાય, સૂર્યના તેજમાં ઢંકાઈ જાય, અમાવસ યોગ કહેવાય, એના પરથી શનિનું ભ્રમણ થાય. ચંદ્ર એટલે મન છે, સૂર્ય એટલે આત્મા છે, પણ મન ઉપર શનિ વધારે અસર કરે. એટલે જે ભાઈ મારી પાસે આવેલા ને એની વાત પુનઃ કરું છું કે એમને પણ ક્યાંક વાતચીતમાં પણ મન વિહ્વળ હતું, કોઓર્ડિનેશન નહોતું વાતનું, મગજ શું કે અને જીભ શું બોલે, મગજમાંથી હુકમનામું શું આવે અને શબ્દો આડાવડા થાય, શબ્દોની છણાવટ, શબ્દોનું અર્થઘટન, શબ્દોની એનાલિસિસ અને શબ્દોની રજૂઆત ક્યાંક ને ક્યાંક એ ભાઈ માટે એક મોટી પરેશાની હતી. કેમ? કારણ કે ગોચરમાં જ્યારે જ્યારે ચંદ્ર ઉપર શનિનું ભ્રમણ આવે ત્યારે ચંદ્ર નિર્બળ બને, એમાં અમાવસ્યાનો ચંદ્ર હોય, સૂર્ય સાથે બેઠો હોય તો ચંદ્ર પણ આઘાત અનુભવે અને સૂર્ય પણ આઘાત અનુભવે, મન પણ આઘાતમાં આવે અને આત્મા પણ આઘાતમાં આવે. એટલે ભાઈને મેં કહ્યું, ભાઈ એપ્રિલ 2025 સુધી તો કુંભ રાશિમાં શનિ ભ્રમણ કરવાનો તમારા મન એટલે કે ચંદ્ર, તમારા આત્મા એટલે કે સૂર્યને તમારા અમાવસ યોગ પર હુમલો કરવાનો. એપ્રિલ 2025 સુધી મારી પાસે કોઈ મોટો ઉપાય નથી, પણ આટલું આટલું તમે કરો તો એનાથી તમે પાર પડી જશો. એ આટલું આટલું શું છે, પછી છેલ્લા શોની અંતમાં હું સમજાવીશ તમને, બરોબર ને? એટલે ચિંતા કરવાની જરૂર નથી. તો આ વાત થઈ કે ગોચરમાં જ્યારે ચંદ્ર અને સૂર્ય શનિ નામના મહાશત્રુ ગ્રહ, આ બંને સૂર્ય ચંદ્રના શત્રુગ્રહ તરીકે શનિ જાણીતો છે, એ શનિ જ્યારે આ સૂર્ય અને ચંદ્ર ઉપર એક સાથે ભ્રમણ કરે ત્યારે એક સાથે નેગેટિવ ઘટનાક્રમ અને માનસિક નેગેટિવ ઘટનાક્રમ, નકારાત્મક માનસિકતા એ જાતકમાં આવે આવે ને આવે. આથી ટૂંકીને ટચ વાત શેની, બિલકુલ ગોચરમાં, ગોચરમાં, ગોચરમાં ચંદ્ર ક્યારે બગડે અને માનસિક સ્થિતિ ક્યારે બગડે, બિલકુલ બિલકુલ. હવે આગળનું હુકમનામું અશોકભાઈ પાસેથી લઈએ. તમે જબરદસ્ત જે જ્યોતિષિક દ્રષ્ટિએ બાબતે જે ગ્રહો યોગોની આગળ વાત કરી, આજે જે ગોચરમાં જે વાત કરી કે ભાઈ જ્યારે ચંદ્ર ઉપર સૂર્ય ચંદ્રનું જે આખું ગોચર ભ્રમણ એ આ બાબતો કરતી હોય છે, તો સૌથી તો અહીં જણાવી દઉં કે બે એપિસોડથી અમે આ જે આપના સવાલો છે એ ક્યાંક
એવા ક્રુશિયલ સવાલો હતા અને એ જે પંકજભાઈએ શેર કર્યું છે એ કદાચ ક્યાંક એપિસોડમાં આપણે સમજવામાં અથવા તો જોવામાં મિસ થયું હોય તો ચોક્કસપણે આપ જે યુટ્યુબમાં એમનું જે આ એપિસોડ મુકાતા હોય છે ડૉક્ટર પંકજ નાગર એસ્ટ્રોલોજર એમાં આપ ચોક્કસપણે આપ જોજો અને આ જે બાબતો છે આજે આ જે ટૉપિક કર્યા છે એ આપ ચોક્કસપણે જોશો તો આપને એમાંથી ઘણા બધા જ્યોતિષિક સમાધાનો મળી જશે. પંકજભાઈ આપનો વિશેષ આભાર. પણ ઓવરથી છેલ્લે આપની પાસે ઈચ્છીશ કે આ જે પરિસ્થિતિઓમાં એમાં જે જ્યોતિષિક કોઈ ઉપાયો એના સમાધાનની પણ આપણે વાત કરીશું. આપણે ખાલી સમસ્યાની જ વાત નહીં કરીએ પણ ઉપાયની પણ વાત કરીશું અને એમાંથી આ બધી બાબતોમાં કંઈક આપણે એવા એના પ્રભાવથી કેટલા દૂર રહી શકીએ અથવા તો બચી શકીએ એના ઉપાયની થોડી વાત કરીએ. અશોકભાઈ, દરેક માનસિક સમસ્યાઓની અંદર કુંડળીના ચંદ્રને બળવાન બનાવવો જરૂરી છે. ચંદ્ર એટલે કોણ? સોમ. અને સોમનાથ એટલે કોણ? શિવ, ભગવાન શિવ. પોતાના મસ્તક ઉપર ચંદ્ર બિરાજમાન છે. બિલકુલ. આ સોમનાથ એટલે કે ભગવાન શિવની જે જાતક દર સોમવારે શિવલિંગ ઉપર દૂધ, કાળા તલ અને ધરો ચડાવી બિલવાદી ફળ મૂકી લઘુરુદ્રીના 11 પાઠ કરે એને સોમનાથ ભગવાન શિવ એના ઉપર કૃપા વરસાવે, ખુશ થાય અને વરદાન આપે, એનો ચંદ્ર બળવાન થાય. ચંદ્ર બળવાન, મન ચંગા, પછી તો ડરવાની કોઈ વાત જ નથી. બિલકુલ. ઉપાય નંબર 2, સાચું બસરાનું મોતી ઈરાક અને ઈરાનની ખાડીમાં પ્રાપ્ત થાય છે, ભારતમાં પણ વેચાય છે, ગેરંટેડ. ચંદ્રનું મોતી તમારી ટચની આંગળી ઉપર અગર પ્રથમ આંગળીમાં સોફ્ટ મેટલમાં ધારણ કરી અને તમારે સોમવારે ધારણ કરી અને પહેરવું જોઈએ. મંત્ર જાપ એના પર કરી શકાય ચંદ્રના, તો પણ તમારું મન મજબૂત બને. મન ચંગા, અગેન કથરોટ મેં ગંગા, કથરોટ મેં ગંગા, બરોબર છે. ત્રીજો ઉપાય, દર સોમવારે સવારે ઉઠતાની સાથે નાણા કોઠે ચોખાનો એક દાણો એક ઘૂંટ પાણી સાથે ગળી જાય. ચોથો ઉપાય, ચંદ્રના શાસ્ત્રોક્ત બીજોક્ત મંત્ર કરવા. પાંચમો ઉપાય, સોમવારે હંમેશા શ્વેત વસ્ત્રો ધારણ કરવા, જેથી કરીને ચંદ્રની ઓરાનો એના વાઇબ્સનો વાઇબ્રેશન્સનો પૂરેપૂરો લાભ મળે. આ વાત નિશંક છે. આટલું કરશો તો આ બધી જ માનસિક સમસ્યાઓમાંથી તમે બહાર આવશો અને મનોબળ તમારું વધશે. મારી શુભેચ્છાઓ તમારી સાથે છે. પંકજભાઈ, આપનો વિશેષ આભાર કે છેલ્લા 2 એપિસોડથી આપણે આ જે ટોપિકને લઈને ચર્ચા કરી છે એમાં દરેક એંગલે આપણે ચર્ચા કરી છે કે એક પરમેનન્ટ ગ્રહયોગોની વાત હતી, ગ્રહોનું ગોચર ભ્રમણ જે છે એની પણ એક વાત કરી અને આ બધી બાબતો એ પ્રભાવ કરતી હોય છે અને વ્યક્તિના જીવનમાં આ બધી બાબતો ક્રિએટ થતી હોય છે અને એના છેલ્લે ઉપાયોની પણ તમે ખૂબ સુંદર વાત કરી. પ્રસંગ જો કાર્યક્રમમાં સમય ઓછો છે પરંતુ આ સંદર્ભે આપના જો કોઈ પ્રતિભાવ હોય અથવા તો કોઈ સુલઝાવ આપણને ગમ્યા હોય અને એમાં કોઈ પ્રશ્નો થતા હોય તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપ ફોન કોલ્સ કરી અને આપ સમાધાન મેળવવા પ્રયત્ન કરશો અને અમે પંકજી સાથે એનું આપણે એનું સમાધાન કરીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. આપ આપણા સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં આપ જોઈ રહ્યા છો. જીટીપીએલ ગુજરાતમાં પાછા મળીશું ટૂંક સમયમાં.